આજે અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજ નો પાવન પર્વ સોનાના વેપારીઓ માટે શુકનિયાળ સાબિત થયો। રાજ્યમાં સોનાનો ભાવ 62,000 રૂપિયા હોવા છતાં લોકો સોનું ખરીદવા માટે ઉમટી રહ્યા છે। આજે શનિવારે અખા ત્રીજના દિવસે અચાનક સવારથી લોકો ખૂબ સારી રીતે ખરીદી કરવા બજારમાં આવી ગયા છે। અહીંયા સુરતમાં સવારથી જ લોકો શુકન સાચવવા સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। લોકોએ આગળથી જે બુકિંગ આપેલા હતા એ આજની દિવસે બુકિંગ લઈ રહેલા છે અને એમાંથી ડિલિવરી થઈ રહેલી છે। સાથે સાથે આગળ જેમણે ત્યાં લગ્ન છે એ લોકો પણ આજના દિવસે બુકિંગ કરીને આજના દિવસે આગળની ખરીદીનું શરૂઆત કરી રહ્યા છે। સોનાના ભાવમાં બે દિવસથી ઘટાડો નોંધાતા લોકોએ આજે સોનું ખરીદી અખા ત્રીજે મુહૂર્ત કર્યું। અખા ત્રીજનો દિવસ એટલે ગોલ્ડ ખરીદીનો બહુ સારો દિવસ ગણાય। એક ધનતેરસ અને બીજો અખા ત્રીજ, એ દિવસે વણજોયું મુહૂર્ત કહેવાય એટલે લોકો સોનાની દર વખતે ખરીદી કરે છે। આ વર્ષે બુકિંગ પણ સારું છે અને સોનાનો ભાવ પણ બે દિવસમાં લગભગ 1,000 રૂપિયા જેવો 10 ગ્રામે ઘટ્યો છે। તો આ સાથે જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં આજે સોનાના વેપારીઓને ત્યાં આવો જ માહોલ જોવા મળી રહ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે એકલા અમદાવાદમાં જ આજના દિવસે 250 કિલોથી પણ વધુ સોનું વેચાઈ શકે છે। જે સવારથી જ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતની અંદર સોની બજારમાં લોકો સોનાની ખરીદી માટે ઉમટી રહ્યા છે। આજે 24 કેરેટ સોનાનો ભાવ 62,000થી પણ વધુ હોવા છતાં પણ એક માન્યતા અને મુહૂર્તને સાચવવા માટે લોકો સોની બજારની અંદર સોનાની ખરીદી કરી રહ્યા છે। રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।